अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। माथे मोर मुंगट ने कानो मा कुंडल माथे मोर मुंगट ने कानो मा कुंडल केवर नांगी शोभे के वा सुंदर 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 धरिया के सरिया बाधा रण छोड़ बन्या छे वर राजा गे धरिया के सरिया बाधा रण छोड़ बन्या छे वर राजा राजा ओ ना ये तो महाराजा रण छोड़ बन्या छे वर राजा ओ ना ये तो महाराजा देव रूपी घोड़े पी राजा रण छोड़ बन्या छे वर राजा देव रूपी घोड़े पी राजा रण छोड़ बन्या छे वर राजा रण छोड़ बन्या छे वर राजा छोड़ बन्या छे सुंदर मजानी जान भगवान ने अहीं मंडपे आवी आवो ब्राह्मणों ने कहीए थोड़ा मंगलाष्टकना नाद करे अने त्यार पछी आपणे थोड़ा संतो अने मेहमानो आव्या छे एमना सन्मान अने आशीर्वचन लई लेशुं पण पहेला ब्राह्मणों ने कहीए के थोड़ू मंगलाष्टक बोले गणिकम्मा श्री द्वारिकाधीश महाराजाधिराज गौ ब्राह्मण प्रतिपालने गणिकम्मा शुभलग्नं क्षेमं कल्याणमारोग्यं निर्विघ्नेन शुभं भवतु गङ्गासिन्धुसरस्वतीश्च यमुना गोदावरी
નર્મદા કાવેરી સરજો મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપરાવે ત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલ અંબાસાંભવિ ચંદ્રમૌલિ રમણા વરણા ઉમા પાર્વતી કાલી હે મશિવા શિવા ત્રિનયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયોવના શુભકરી સામ્રાજ્યલક્ષ્મી પ્રદા ચિદ્રૂપી પરદેવતા ભગવતી કુર્યા સદા મંગલમ વાલ્મીકે સનક સનંદન મુનિ વ્યાસો વસે ગરગા ગિરા ગોતમ માંદાતા ઋતુ પર્ણવે ન સગરા તનિયો દિલી સુતો યયાતિ નહુસો કુરિયાત સદાન મંગલમ શુભ લગ્નમ સેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ધન્ય ઘડે ધન્ય ભાગ્ય આજે રાજપીપળા ગામની અંદર પાદરિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર આજે છઠ્ઠા દિવસની અંદર પૂજ્યપાદ જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસનની સન્મુખ અને એમની કથામાં આજે કૃષ્ણ અને રુક્ષ્મણીજીના જ્યારે વિવાહ થઈ રહ્યા છે ત્યારે પાદરિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવીએ કે આજે એમને આ સુંદર મજાનો જાન લઈ અને કન્યાદાન આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે આપણા શાસ્ત્રમાં મોટામાં મોટું દાન એટલે કન્યાદાન બતાવ્યું. એક શ્લોકમાં એવું બતાવ્યું છે કે સળ જગને વિવાહે ચ સંક્રાંતો ગ્રહણસ તથા પુત્ર જન્મ વ્યતિપાતમ દત્તમ ભવતુ ચાક્ષયમ, કે છ જગ્યાએ આપેલું દાન એ દાન નહીં પણ અક્ષય પુણ્ય માનવામાં આવ્યું છે. એક સામાન્ય દીકરીનું એક કન્યાદાન આપી, આપણે દીકરીનું કન્યાદાન આપો તો એક ગણું જેટલું દાન આપો એના કરતાં હજાર ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે. તો આજે
પરિવારના સભ્યે સુંદર મજાનું કન્યાદાન આપે, પોતાની શક્તિ અનુસાર ઘણો બધો કન્યાદાન, સોનાનું દાન, વસ્ત્રદાન અર્પણ કરે અને આ સૌભાગ્ય એમણે પ્રાપ્ત કર્યું છે. તો આજે પરિવારે તો આ કન્યાદાન આપે અને આ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, પરંતુ નાનું મળે પણ ટાણું ન મળે, તો આવા ટાણાને સાચવવા માટે ઘણા બધા ભક્તજનોએ પણ કહે છે અમારે કન્યાદાન નિમિત્તે કંઈક ભેટ આપી છે. તો એમાં બિપિનભાઈ, ચંદુભાઈ કોઈસા ભાવનગરવાળા તરફથી 2100 રૂપિયા કન્યાદાનમાં અર્પણ કરે છે, જોરદાર તાળીઓથી વધાવી. ત્યારબાદ એકાદશી ભજન મહિલા મંડળ શ્રી રાધાકૃષ્ણ મંદિર રાજપીપળા, એમના તરફથી 7000 રૂપિયાનું કવર આપે અને આ કન્યાદાન ઉત્સવ મનાવવામાં આવે છે. એ સિવાય અન્ય કોઈ પણ ભક્તજનો, બહેનો, ભાઈઓ, માતા, જે કોઈને કન્યાદાન નિમિત્તે ભેટ આપી હોય, એમનું અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવું હોય, તો તે અહીંયા આવી અને એ કન્યાદાનની ભેટ અહીંયા આપી શકે છે. 2000 રૂપિયા હરેશભાઈ સાકરચંદ્ર જંબુસરવાળા તરફથી જે કાંઈ ભેટ આપવામાં આવશે એ આપણે આ ભાગવતજીને અર્પણ કરવાની છે. 1000 રૂપિયા સોહલકુમાર શશિકાંત ગાંધી નેત્રંગવાળા તરફથી આ કન્યાદાનની ભેટ આપવામાં આવે છે. જે કોઈ વ્યક્તિને આ દાન અર્પણ કરવું હોય તો અહીંયા લગ્ન મંડપ પાસે આવી નીચે અમે નામ લખીએ છીએ તો એ કન્યાદાન આપી શકે છે. ઓરી રાધે રાધે કન્યાદાન માટે 501 રૂપિયા અશોકભાઈ ચિમનભાઈ પટેલ એમના તરફથી 500 રૂપિયા આ કન્યાદાનમાં અર્પણ કરે છે. પ્રકાશભાઈ નટવરલાલ ગાંધી તરફથી 501 રૂપિયા કન્યાદાનમાં અર્પણ કરે છે. ત્યારબાદ વિનય એસ ગાંધી તરફથી આ ભગવાનના કન્યાદાનમાં એક કવર 555 કવર આપવામાં આવે છે. ત્યારબાદ રામકિશોરભાઈ ભરતભાઈ તરફથી 2100 રૂપિયા આ કન્યાદાનમાં અર્પણ કરવામાં આવે છે. 5555 રૂપિયા પંચાલ પ્રફુલ્લભાઈ મણિભાઈ દર્શનભાઈ તરફથી આ કન્યાદાનમાં અર્પણ કરવામાં આવે છે. 501 રૂપિયા વિલાસબેન બિપિનચંદ્ર દેસાઈ, 501 રૂપિયા સ્નેહાબેન મિહિરકુમાર પટેલ તરફથી આ કન્યાદાનમાં અર્પણ કરવામાં આવે છે. જિગ્નેશ કુમાર ઠાકોરભાઈ ભરૂચવાડા ગામ આવત તરફથી 1101 રૂપિયા કન્યાદાનમાં, જસુભાઈ જયંતિભાઈ નાવરા તરફથી 501 રૂપિયા આ કન્યાદાનમાં અર્પણ કરવામાં આવે છે. 501 રૂપિયા એક રામ ભરૂચ અર્પણ કરવામાં આવે છે. રમીલાબેન મહેન્દ્રભાઈ વસાવા 1001 રૂપિયા આ કન્યાદાનમાં આપવામાં આવે છે. 1001 રૂપિયા ચાણોદ ભાનુબેન અનિલકુમાર કોપિલ તરફથી સંગીતાબેન અર્જુનભાઈ પટેલ ઓરી 501 રૂપિયા કન્યાદાનમાં અર્પણ કરવામાં આવે છે.
ભાવે લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી, શ્રીરામચંદ્ર ભગવાન કી. સ્ટેટ રાજપીપળાના આ પવિત્ર ધન્ય ધરા પર આ ત્રિવેણી ઘાટ માતાનું સાનિધ્ય છે, માં નર્મદાનો ખોળો છે અને ભાગવતજીનું શરણ છે. વ્યાસાસ્થાને પૂજ્ય દાદા ને આપ સૌ કથાપ્રેમી, સત્સંગ પ્રેમી, શ્રી કૃષ્ણ પ્રેમી ભાઈઓ તથા બહેનો, પાદરિયા પરિવાર, હું તો એને ખૂબ સાધુવાદ આપું છું કે આટલું સુંદર આયોજન કરીને. પોતે તો ઠીક છે, પોતાના પરિવાર પણ ઠીક છે, પણ સમગ્ર રાજપીપળા અને આજુબાજુની જે જનતાને આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. જોરદાર એકવાર પાદરિયા પરિવારને આ બધા તાળીઓથી વધાવો. દાદાએ હમણાં બહુ સરસ વાત કરી હતી કે કર્મ કોઈ દિવસ એડ્રેસ રાખતું નથી, એડ્રેસ પૂછીને આવતું જ નથી. તમે જ્યાં હોય ત્યાં આપને એ પહોંચી જ જતું હોય છે. પણ અમારા દાદાએ શ્રીલંકામાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે માણસ એક વૃક્ષ વાવે અથવા તો એનો ફળ, એ ફળ કેટલા માણસને કામ આવતું હોય છે. એમાં પક્ષીઓ પણ બેસે, માણસો પણ વિસામો લે. એમ પાદરિયા પરિવારે ભાગવતરૂપી આ વૃક્ષ વાવીને એની નીચે એની સત્ર સાયામાં આજે હજારો લોકો આ ભાગવત શ્રીનું પ્રસ્પાન કરી રહ્યા છે. ત્યારે શ્રીમદ ભાગવત કથા, દાદાએ કીધું કે હું રાજપીપળામાં આવું ત્યારે ખબર પડવી જોઈએ, પણ હકીકત દાદાએ બહુ સાચી વાત કરી કે કથા સાંભળ્યા પછી મારાંતર અમારા જીવનમાં પરિવર્તન થવું જોઈએ, બદલાવ આવવો જોઈએ કથા સાંભળ્યા પછી. શ્રીમદ ભાગવત કથા મોક્ષદાયની કથા તો છે જ, પણ સાથે સાથે આપણે કથા શ્રવણ કરતાં કરતાં આપણી અંદર લોભ, વૈભવ અથવા તો રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન, મદ, આનો મોક્ષ થવો જોઈએ. આપણી જે અંદરની જે વૃત્તિઓ બદલાઈ જાય તો કથા સાર્થક થાય. પણ આપ બધા એટલા સરસ ભાવથી, શ્રદ્ધાથી, ઉમંગથી, ઉત્સાહથી કથા શ્રવણ કરો છો, એની સાથે સાથે ઉત્સવો પણ આટલા ભાવથી જ ઉજવો છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ કાંઈ નહીં કહેતા, પૂજ્ય દાદાના ચરણોમાં આપ સૌને રાધે રાધે. જય શ્રી રામ. ભક્તિ તમારે કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારે કરવી છે. Thank you.
સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારે કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં દૂર દૂર ક્યાંય દોડું નહીં પુણ્ય મળે કે ના મળે પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારે કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે તડકાન છાયા ભલે સુખ દુખ ના પડે પડ છાયા ભલે આવે જીવન માં તડકાન છાયા ભલે સુખ દુખ ના પડે પડ છાયા ભલે કાયા રહે કે ના રહે કાયા રહે કે ના રહે મારે માયા તમારે કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે નૈનો નિસામે પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ સ્વર્ગ મળે કે ના મળે સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે મુક્તિ મળે કે ના મળે
મારે ભક્તિ તમારે કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે. મારે કવિતા તમારે કરવી છે. મારે પૂજા તમારે કરવી છે.
द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। मुझे द्वारे थी ओ पंखीड़ा हसता विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे। विदाय टाणे ओ पंखीड़ा द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે। પંખી મેળાની આ છે વાતુ, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે। કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા। અંદર જેવો સહકાર આપી રહ્યા છે ને એમની સાથે તમને જેવું અવારનવાર સૂચનો આપી રહ્યા છે એવા સ્વયંસેવકો આજે આપણી વચ્ચે અહીં મંચ પાસે ઉપસ્થિત છે। હું વિનંતી કરીશ મંચ પર વધારશે અને પૂજ્ય દાદાના આશીર્વાદ લેશે। સ્વયંસેવક ભાઈઓને વિનંતી કરીશ પ્રથમ મંચ પર વધારે અને એમની સાથે સ્વયંસેવક બહેનોને પણ વિનંતી કરીશ મંચ પર વધારશે અને સ્વયંસેવકોની 108 ની જે ટીમ છે એને પણ વિનંતી છે કે મંચ પર વધારે। સ્વયંસેવક બહેનો અને ભાઈઓ અને એમની સાથે સ્વયંસેવકોની 108 ની જે ટીમ છે એમને પણ વિનંતી છે કે મંચ પર વધારશે અને પૂજ્ય દાદાના આશીર્વાદ મેળવશે। હેલો સૌરભભાઈ, જયંતિભાઈ ભાગવત કથાકાર અને બીજા કનુભાઈ ભાઈજી મહારાજના પરમ ઉપાસક આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરીશ કે મંચ પર વધારશે અને પૂજ્ય દાદાના આશીર્વાદ લેશે। સૌરભભાઈ, જયંતિભાઈ ભાગવત કથાકાર અને કનુભાઈ ભાઈજી મહારાજના પરમ ઉપાસક એમને વિનંતી કરીશ મંચ પર વધારશે અને પૂજ્ય દાદાના આશીર્વાદ લેશે। Mm-hmm.
દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રસિયો રો પાળો રંગ રેલિયો ઘેર જાવ કમ તું નથી. એવો રસિયો રો પાળો રંગ રેલિયો ઘેર જાવ કમ તું નથી. એ મારે માથે છે યમુનાજી ની હેલ રે ઘેર જાવ કમ તું નથી. એ મારે માથે છે યમુનાજી મારે માથે છે પાણી ની હેલ રે ઘેર જાવ ગમ તું નથી. હે મારે માથે છે પાણી ની હેલ રે ઘેર જાવ ગમ તું નથી. કમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમ તું નથી. અમે રસોઈ કર્યા વિના સુઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમ તું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમ તું નથી. એ હવે જોજો સાસુ માં નખેલ રે ઘેર જાવ ગમ તું નથી. એ હવે જોજો સાસુ માં નખેલ રે ઘેર જાવ. રસિયો રો પાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી. કાન રસિયો રો પાળો રંગ રેલિયો ઘેર જાવ ગમ તું નથી. શું કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમ તું નથી. અમે
શું કર્યા વિરાવ્યા ઘેર જાઉં ગમતું નથી. હલો, આવતીકાલે જે સવારે દાદાને 9-10 ની મુલાકાત હતી, એ મુલાકાત તો છે જ, પણ સ્થળ ફેરવેલ છે. દાદા અહીં જ આ ડોમની અંદર, આ કથા મંડપની અંદર જ મળશે. તમે આગળથી આવી અને દાદાના દર્શન કરી અને આ બાજુથી નીકળી શકો છો સહેજ, પણ ધક્કા મૂકી વગર, વ્યવસ્થાના ભાગરૂપે અવ્યવસ્થા ન થાય એવી આપ સૌને પાદરિયા પરિવાર તરફથી વિનંતી છે. અમે છા શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે છા શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ભજમન શ્રી રાધે 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 ગૌ ભાઈ શ્રી રાધે ગૌ ભાઈ શ્રી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણી ની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણી ની હેલ રે ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી ભજમન શ્રી રાધે 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 એવો રસિયો રૂપાળો રંગ રેલિયો બંસી સુર મે રાધે 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 રાધ
છાશુ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે છાશુ હવે જો જો માખણિયાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હવે જો જો માખણિયાના ખેલ રે ઘેર જાવ તોય તમારે જાવું પડશે यही भाव के साथ दिकरी मारी लाडकवाई लक्ष्मी नो यवतार ए सुवे तो रात पड़े ने जागे तो सवार दिकरी मारी લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર રારારૂ के साथ बाप आज की कथा यहां पर विश्राम लेती है। कल दोपहर में 3 बजे फिर सुदाम चरित्र की गाथा के लिए फिर वापस मिलेंगे। यही भाव के साथ आइए, बड़े भाव से गाइए। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। जय श्री राधे, जय श्री राधे, जय श्री राधे। बोलो वृंदावन बिहारी लाल की जय, भागवत भगवान की जय, द्वारिकाधीश की जय, हनुमान जी महाराज की, आज के आनंद की जय, अम्बे मात की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। ભગવાન ભાગવતજીના ચરણોમાં, મારા માત પિતા ગુરુ મહારાજના ચરણોમાં, અહીં પધારેલ વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વંદન, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આવતીકાલ બપોરે 3 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું। યહી ભાવ કે સાથ જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।